गुड मॉर्निंग बाळमित्रों, जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 8, विषय साके। आजनो आपणो विषय अंक छे पुनरावर्तन, पाठ 9, 10, 11, जेना आपणे 78 થી 100 સુધીના સવાલ જોઈશું। આપણે આગળના વિડીયોમાં પાઠ 7, 8, 9ના 77 સુધીના સવાલ જવાબ જોયા। 78 ટૂંકી દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે? જવાબ ચોપગું। 79 100 મીટર, 200 મીટર, 400 મીટર વગેરે દોડનો સમાવેશ કઈ દોડમાં થાય છે? જવાબ ટૂંકી દોડ। 80 800 મીટર અને 1500 મીટર દોડનો સમાવેશ કઈ દોડમાં થાય છે? જવાબ મધ્યમ અંતરની દોડ। 81 3000 મીટર અને 5000 મીટર દોડનો સમાવેશ કઈ દોડમાં થાય છે? જવાબ લાંબા અંતરની દોડ। 82 ટૂંકી દોડ સિવાયની દોડ સ્પર્ધામાં કયું પ્રસ્થાન લેવામાં આવે છે? જવાબ ખડું પ્રસ્થાન। 83 પ્રસ્થાનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરવા। 84 પ્રમાણિત કરેલ ટ્રેકમાં કેટલી ગલીઓ હોય છે? જવાબ 8 85 મેરેથોન દોડનું અંતર કેટલું હોય છે? જવાબ 42,195 મીટર 86 ગોળા ફેંકના ચક્રનો વ્યાસ કેટલો હોય છે? જવાબ 2.135 મીટર 87 ગોળા ફેંકમાં પગ ઝોલા શા માટે લેવામાં આવે છે? જવાબ શરીરના સંતુલન માટે 88 ગોળાને કયા હાથથી પકડવામાં આવે છે? જવાબ મજબૂત હાથથી 89 ગોળા ફેંકનું છેલ્લું કૌશલ્ય કયું? પગ બદલ 90 ગોળા ફેંકનું પહેલું કૌશલ્ય કયું છે? જવાબ પકડ 91 ગોળા ફેંકમાં છૂટ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? જવાબ શરીરનું સંતુલન જાળવવા 92 લાંબી કૂદની રમત શાળા કક્ષાએથી માંડીને કઈ કક્ષા સુધી સ્થાન પામી છે? જવાબ ઓલિમ્પિક 93 ઊંચી કૂદમાં ઠેક કઈ રીતે લેવામાં આવે છે? જવાબ એક પગે 94 કબડ્ડીની રમત શરૂ કરવા એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ 7 95 કબડ્ડીમાં 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? 5 મિનિટ 96 ક્રિકેટની ટેસ્ટ મેચ માટે કયા રંગનો ગણવેશ હોય છે? જવાબ સફેદ 97 ક્રિકેટની રમતમાં 1 ઓવરમાં કેટલા બોલ નાખવામાં આવે છે? જવાબ 6 98 સામાન્ય રીતે વન ડે મેચ કેટલી ઓવરની હોય છે? જવાબ 50 99 ખોખોની રમતમાં 1 દાવનો સમય કેટલો હોય છે? 9 મિનિટ 100 વોલીબોલની એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ 12 બાળકો, આજે આપણે 78 થી 100 સુધીના સવાલ જોયા, જે તમારે યાદ કરવાના રહેશે। થેન્ક યુ।